परफेक्ट टीचिंग આપતી YouTube ની ચેનલ એજ્યુકેરવી ડોક્ટર સતીશ પટેલ ચેનલ માં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો માં આપણે ત્યાગ ની ગણતરી કઈ રીતે કરી શકાય એની સમજૂતી મેળવી હતી અને આજના વિડિયો માં પાર્ટ 3 માં આપણે લાભ ની ગણતરી કઈ રીતે કરી શકાય એની સમજૂતી મેળવવાના છે અને બોર્ડ ની પરીક્ષા માં ક્યાં તો ત્યાગની ગણતરીનો દાખલો અથવા લાભની ગણતરીનો દાખલો બેમાંથી એક દાખલો 3 ગુણનો આવવાનો જ છે। તો ત્યાગની ગણતરી કઈ રીતે કરી શકાય એની સમજૂતી તો તમે ગયા વિડિયોમાં મેળવી લીધી। હવે આજના વિડિયોમાં આપણે ત્યાગની ગણતરી કઈ રીતે કરી શકાય એની સમજૂતી મેળવીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો લાભની ગણતરી કરવા માટે આપણને કઈ બાબત જરૂરી છે તો દાખલા ગણવા માટે આપણી પાસે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ હોવું જોઈએ તેમજ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ હોવું જોઈએ અને આ બંને પ્રમાણ તમને દાખલામાં આપેલા જ હશે પણ એમાંથી નવું કયું અને જૂનું કયું એ તમારે ખાસ કાળજી રાખવાની છે અને જો એમાં તમે કાળજી ન રાખો તો તમારો ત્યાગની જગ્યાએ લાભ આવશે અને લાભની જગ્યાએ ત્યાગ જવાબ આવશે। અને બીજું કે ત્યાગની ગણતરીનું સૂત્રમાં શું યાદ રાખવાનું હતું, જૂન યાદ રાખવાનું હતું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જ્યારે આ લાભની ગણતરીમાં આપણે જૂનનું ઊંધું યાદ રાખવાનું છે અને જૂનનું ઊંધું શું છે, નજુ યાદ રાખવાનું। તો જુઓ લાભનું સૂત્ર શું છે, નજુ યાદ રાખવાનું, એટલે સૂત્ર છે ત્યાગ બરાબર। પણ અહીં આપણે આ ત્યાગ નથી વિદ્યાર્થી મિત્રો, આ આપણે લાભ છે એવું સમજવાનું છે, મારાથી ત્યાગ લખાઈ ગયું છે પણ અહીંયા આપણે લાભ છે એટલે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, આ લાભ છે એટલે નવા ભાગનો ન અને જૂના ભાગનો જુ, એટલે લાભ બરાબર તમારે શું યાદ રાખવાનું, નજુ યાદ રાખવાનું, એટલે કે ન માઇનસ જુ એટલે કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ। વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, આ ત્યાગ મારાથી લખાઈ ગયું છે પણ આ ત્યાગ નથી, પણ શું છે, લાભ છે એટલે લાભનું સૂત્ર તમારે યાદ રાખવું પડે, જ્યારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ તમને દાખલામાં આપેલું જ હશે। તો ચાલો આપણે ઉદાહરણ લઈને લાભની સમજૂતી મેળવીએ। તો જ્યારે કોઈ એક જ ભાગીદારને લાભ મળતો હોય, એટલે ત્રણ ભાગીદારોમાંથી એકને લાભ મળતો હશે, એકે ત્યાગ કર્યો હશે અને એકને લાભ પણ ન હશે અને ત્યાગ પણ ન હશે, એટલે શૂન્ય જવાબ આવશે એવો એક દાખલો ગણીએ। તો ઉદાહરણ નંબર 4, ધ્રુવિલ, ગોપી અને મુકુંદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:1:1 છે, બધા જ ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 1:2:3 કરવાનું નક્કી કર્યું, લાભનું પ્રમાણ શોધો। જો 1:1:1 છે એ જૂનું પ્રમાણ છે અને ભવિષ્ય માટે કયું રાખ્યું છે, 1:2:3 એ નવું પ્રમાણ છે અને આપણને લાભનું પ્રમાણ શોધવા કીધું છે, એટલે આપણે લાભના સૂત્રથી દાખલા ગણીશું। તો ચાલો દાખલા ગણવા માટે આપણને જૂનું પ્રમાણ જોઈએ, નવું પ્રમાણ જોઈએ અને સૂત્ર યાદ રાખવાનું છે। તો પહેલા આપણે જૂનું પ્રમાણ લખી દઈએ, તો જૂનું પ્રમાણ કયું છે, 1:1:1, એટલે ધ્રુવિલ 1, ગોપી 1, મુકુંદ 1। હવે નવું પ્રમાણ કયું છે, તો જો નવું પ્રમાણ 1:2:3 અને આપણને ખબર છે કે લાભનું સૂત્ર કયું છે, લાભ બરાબર નજુ એટલે કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ। ચાલો તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, તમારે ધ્યાનથી જોવાનું છે અને એકવાર તમે આ દાખલો જોશો એટલે તમને આવડી જવાનું છે। તો ચાલો પહેલા જૂનું પ્રમાણનો આપણે સરવાળો કરીએ, તો 1:1:1 એટલે કુલ થશે 3, એનો મતલબ કે 1:3, 1:3 અને 1:3। હવે આપણે નવું પ્રમાણ છે એનો સરવાળો કરીએ, એટલે 1:2 એટલે 3
અને 3 વત્તા 3 એટલે 6 એટલે એનો મતલબ થાય કે 1 ના છેદમાં પણ 6 2 ના છેદમાં પણ 6 અને 3 ના છેદમાં પણ 6 ચાલો હવે આપણે આ સૂત્રમાં નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ મૂકીએ તો આપણને લાભ અથવા ત્યાગ મળશે તો પહેલા આપણે કોનું શોધીએ ધ્રુવીલ તો ચાલો આપણે લખીએ ધ્રુવીલ બરાબર ને ધ્રુવીલ ચાલો તો ધ્રુવીલનો નવો ભાગ કયો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આપણે નવું પ્રમાણ એટલે કે આ નવો ભાગ લખવાનો છે એટલે નવો ભાગ કયો છે 1 ના છેદમાં 6 માઈનસ એનો જૂનો ભાગ કયો છે જોજો 1 ના છેદમાં 3 એટલે માઈનસ 1 ના છેદમાં આપણે 3 લખીશું હવે આપણે લસાઅ લેવાનું છે તો લસાઅ એમ જોવા જાય તો 6 થશે પણ એમાં આપણે પડવાનું નહીં મેં તમને શીખવેલું તેમ આપણે ક્રોસ ગુણાકાર કરવાનો આ જે 3 નો ગુણાકાર છે આના છેદમાં 3 છે એનો ગુણાકાર 1 અને આ 6 સાથે કરવાનો અને 1 ના છેદમાં 6 છે તો એ 6 નો ગુણાકાર 1 અને 3 સાથે આપણે કરીશું એટલે આપણને લાભ અથવા ત્યાગ મળશે તો ચાલો આ જે 3 છે એનો ગુણાકાર આપણે 1 અને 6 સાથે કરીએ એટલે 3 એકુ 3 6 તાલી 18 ક્રોસ ગુણાકાર કરીશું ને એટલે આપણને છેદમાં લસાઅ મળી જવાનો છે માઈનસ હવે આ જે 6 છે એનો 1 અને 3 સાથે ગુણાકાર કરીશું એટલે 6 એકુ 6 અને 6 તાલી 18 એટલે હવે આપણે બાદબાકી કરીશું તો બાદબાકી કરીએ 3 માઈનસ 6 એટલે માઈનસ 3 ના છેદમાં 18 થશે બરાબર હજુ ભાગ ઉડશે તો હવે એવો કયા પડશે માઈનસ 3 ગુણ્યા સોરી આપણે જરાક મિસ્ટેક થઈ ગઈ છે એક જ મિનિટ હા અવયવ આપણે પાડવાના છે તો આપણે સાફ કરી નાખીએ ઇરેઝર આપણે લઈ લઈએ અને આ માઇનસ લખાઈ ગયું છે એને આપણે સાફ કરી નાખીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે હું પોઇન્ટર લઈ લઉં છું તો અવયવ શું પડશે 3 ગુણ્યા માઇનસ 1 પોઇન્ટર લઈ લેમ હા ચાલો તો 3 ગુણ્યા શું આવ્યું પડશે માઇનસ 1 અને 18 નો અવયવ કયો પડશે 3 ગુણ્યા 6 એટલે જુઓ 3 અને 3 ઉડી જશે એટલે આપણો જવાબ કયો આવશે માઇનસ 1 ના છેદમાં 6 અને મેં તમને આગળના વિડિયોમાં સમજાવ્યું છે કે જ્યારે લાભના સૂત્રથી દાખલો ગણીએ અને જવાબ જો માઇનસ આવે તો ભાગીદારે શું કર્યો કહેવાય ત્યાગ કર્યો કહેવાય એટલે ધ્રુવીલે 1/6 ત્યાગ કર્યો છે એમ કહેવાય એટલે ધ્રુવીલનો ત્યાગ આવ્યો છે ચાલો હવે આપણે જોઈએ બીજો ભાગીદાર કોણ છે ગોપી તો અહીં લખીશું આપણે ગોપી વિદ્યાર્થી મિત્રો તમારે તો નીચે જ લખવાનું છે મારી પાસે જગ્યા નથી એટલે હું સાઈડ પર લખું છું હા તો હવે જોજો ગોપીનું નવું પ્રમાણ નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો ગોપીનો નવો ભાગ કયો છે જો આર્યો 2 ના છેદમાં 6 એટલે 2 ના છેદમાં 6 માઇનસ એનો જૂનો પ્રમાણ કયું છે 1 ના છેદમાં 3 ચાલો આપણે પાછા ક્રોસ ગુણાકાર કરીએ આ 3 નો 2 અને 6 સાથે ગુણાકાર એટલે 3 2 6 6 તાલી 18 માઇનસ હવે આ 6 નો 1 અને 3 સાથે ગુણાકાર એટલે 6 એકુ 6 અને 6 તાલી 18 એટલે 6 ના છેદમાં 18 બરાબર વિદ્યાર્થી મિત્રો આ 6 છે હા 6 એકુ 6 એટલે 6 તાલી 18 થયા હવે જુઓ 6 માઇનસ 6 એટલે 0 ના છેદમાં 18 અને કોઈ બી સંખ્યાને 0 થી ભાગીએ ને આપણે 0 ભાગ્યા 18 કરીશું એટલે જવાબ કેટલો આવશે 0 અને જ્યારે પણ ત્યાગ અથવા લાભની ગણતરી કરતા હોઈએ અને જવાબ જો 0 આવે તો ત્યારે આપણે શું સમજવાનું લાભ પણ નથી થયો અને ત્યાગ પણ નથી કર્યો એવો જવાબ આપણે લખી દેવું અથવા તમે ફક્ત કૌંસમાં શું લખી શકો 0 લખશો ને એટલે પણ તમારો જવાબ સાચો આવશે એટલે કે લાભ પણ નથી થયો અને ત્યાગ પણ નથી કર્યો એનો મતલબ એ થાય છે કે ગોપીને લાભ પણ નથી મળ્યો અને
એને ત્યાગ પણ કર્યો નથી। હવે વિદ્યાર્થી મિત્રો તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે। જો ધ્રુવીલે એક ચષ્ટમાંશ ત્યાગ કર્યો, ગોપીને લાભ પણ નથી અને ત્યાગ પણ નથી, એટલે એનો અર્થ એ થાય કે હવે મુકુંદને લાભ જ થશે અને આ એક ચષ્ટમાંશ જે આણે ત્યાગ કર્યો છે ને એટલો જ એને લાભ પણ થશે, એવું તમારે ધ્યાન રાખવાનું કે જેથી તમારે દાખલામાં ભૂલ થઈ હોય ને તો એ ભૂલ પકડાઈ જાય। તો ચાલો આપણે જોઈએ મુકુંદ। તો હવે આપણે લખીશું મુકુંદ। તો ચાલો મુકુંદ નું નવું પ્રમાણ કયું છે, અરે જો 3/6 એટલે 3/6 માઇનસ એનું જૂનું પ્રમાણ કયું છે, જો 1/3। ચાલો હવે પાછા આપણે ક્રોસ ગુણાકાર કરીશું, એટલે આ 3 નો 3 અને 6 સાથે ગુણાકાર, 3 ટાળી 9 અને 6 ટાળી 18 માઇનસ, હવે આ 6 નો 1 અને 3 સાથે ગુણાકાર, 6 એકુ 6 અને 6 ટાળી 18। હવે આપણે 9 માંથી 6 બાદ કરો એટલે 9 માંથી 6 બાદ કરીએ એટલે કેટલા આવશે, 3 3/18। હવે આપણે અવયવ પાડીશું એટલે અવયવ શું પડશે, જુઓ 3 × 1 અને છેદમાં 3 × 6 એટલે 3 ને 3 ઉડી જશે એટલે જવાબ આવશે 1/6 બરાબર 1/6। તો જુઓ ધ્રુવીલે જેટલો ત્યાગ કર્યો છે ને એટલો મુકુંદને લાભ મળે છે, કારણ કે લાભની ગણતરી સૂત્રથી આપણે ગણતરી કરતા છે અને અહીં પ્લસ જવાબ આવ્યો છે, જુઓ પ્લસ 1/6 આવ્યો છે એટલે મુકુંદને લાભ મળ્યો છે એમ કહેવાય। ધ્રુવીલે એક ચષ્ટમાંશ ત્યાગ કર્યો છે, ગોપીએ નથી લાભ મળ્યો કે નથી ત્યાગ કર્યો અને મુકુંદને એક ચષ્ટમાંશ લાભ મળ્યો છે, એટલે આ એક ટીક માર્ક, આ બીજી ટીક માર્ક અને આ ત્રીજી ટીક માર્ક, એટલે તમને 3 માંથી 3 ગુણ મળી જશે। જોયું વિદ્યાર્થી મિત્રો લાભની ગણતરી કઈ રીતે કરવાની। તો અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે પહેલા નવું પ્રમાણ લેવાનું છે પછી જૂનું પ્રમાણ લેવાનું છે, જ્યારે ત્યાગમાં પહેલા જૂનું પ્રમાણ લેવાનું છે અને પછી નવું પ્રમાણ લેવાનું છે, એટલે આમાં જો તમે ભૂલ ના કરશો ને તો તમારો દાખલો ક્યારે પણ ખોટો પડવાનો નથી। ચાલો એક બીજો એક દાખલો લઈએ। હવે આમાં 1 કરતા વધારે ભાગીદારને લાભ મળતો હોય, એટલે કે 2ને લાભ મળતો હશે અને 1 ભાગીદારને ત્યાગ થતો હશે, અને જ્યારે 2 ભાગીદારને લાભ થાય ને ત્યારે છેલ્લે લાભનું પ્રમાણ પણ શોધવામાં આવશે અને એ લાભનું પ્રમાણ પણ આપણે શોધીશું। તો ઉદાહરણ છે 5, તો ઉદાહરણ 5 છે ધ્યેય સિદ્ધિ અને પ્રાપ્તિ, 1 ભાગીદારી પેઢીના કયા પ્રમાણમાં, 1:1:1ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે, બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું નવું પ્રમાણ 1:3:3નું નક્કી કર્યું છે, આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો। ચાલો તો પહેલા આપણે એમનું પ્રમાણ લખી દેશું, તો વિગત ધ્યેય સિદ્ધિ પ્રાપ્તિ અને કુલ। ચાલો તો જૂનું પ્રમાણ કયું છે, જોવા રહ્યું, હા 1:1:1 એટલે 1:1:1। હવે નવું પ્રમાણ કયું છે, જો 1:3:3 બરાબર। હવે આપણે સૂત્ર કયું છે, લાભ બરાબર, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ। ચાલો તો આપણે હવે પહેલા અહીંયા સરવાળો કરી નાખીએ, તો જૂનું પ્રમાણ 1 વત્તા 1 વત્તા 1 એટલે 3, એટલે એનો મતલબ કે 1/3 1/3 અને 1/3 હવે નવું પ્રમાણ એટલે કે નવા ભાગનો આપણે સરવાળો કરીએ એટલે 1 વત્તા 3 4 અને 4 વત્તા 3 એટલે કેટલા થશે, 7, એટલે એનો મતલબ 1/7 3/7 અને 3/7 થશે। હવે આપણે આ સૂત્રની મદદથી લાભ કે ત્યાગ શોધીશું, તો પહેલા આપણે કોનો શોધીએ, ધ્યેય, તો આપણે લખીશું અહીંયા ધ્યેય બરાબર। ચાલો ધ્યેય તો એનો નવો ભાગ કયો છે, જોજો હા 1/7 છે એટલે 1/7 માઇનસ, હવે આપણે એનો જૂનું પ્રમાણ કયું છે, જો 1/3 એટલે આપણે અહીં લખીશું માઇનસ 1/3। હવે આપણે લસાઅ લેવાનો છે એટલે આપણે ક્રોસ ગુણાકાર કરીશું, આ 3 નો 1 અને 7 સાથે ગુણાકાર એટલે 3 એકુ 3 અને 7 તાળી
21 માઈનસ 7 નો હવે 1 અને 3 સાથે ગુણાકાર 7 એકુ 7 અને 7 તાલી 21 એટલે હવે 3 માંથી 7 બાદ કરો એટલે કેટલા આવશે માઈનસ 4 આવશે અને માઈનસ 4 ના છેદમાં 21 આપણો જવાબ આવશે અને આપણે લાભના સૂત્રથી દાખલો ગણીએ અને જવાબ માઈનસ આવે એટલે ધ્યેય ત્યાગ કર્યો છે એમ કહેવાય એટલે ધ્યેય ત્યાગ કર્યો છે ચાલો હવે આપણે જોઈએ કે સિદ્ધિને લાભ મળે છે કે ત્યાગ કરે છે તો ચાલો આપણે સિદ્ધિને જોઈએ તો અહીં લખીશું આપણે સિદ્ધિ ચાલો તો સિદ્ધિનું નવું પ્રમાણ કયું છે જોવાયું 3 ના છેદમાં 7 માઈનસ એનું જૂનું પ્રમાણ કેટલું છે જો 1 ના છેદમાં 3 ફરી પાછા ક્રોસ ગુણાકાર કરીશું 3 નો 3 અને 7 સાથે ગુણાકાર 3 તાળી 9 અને 7 તાળી 21 માઈનસ 7 નો 1 અને 3 સાથે ગુણાકાર 7 એકુ 7 7 તાળી 21 છેદ સરખા થઈ ગયા એટલે અંશની બાદબાકી થાય એટલે 9 માંથી 7 બાદ કરો એટલે કેટલા આવશે 2 ના છેદમાં 21 જો લાભના સૂત્રથી દાખલો ગણ્યો અને પ્લસ 2 ના છેદમાં 21 જવાબ આવ્યો એટલે સિદ્ધિને 2 ના છેદમાં 21 લાભ થયો છે એમ કહેવાય હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યેયે 4 ના છેદમાં 21 ત્યાગ કર્યો છે જ્યારે સિદ્ધિને 2 ના છેદમાં 21 લાભ મળ્યો છે ને તો હવે પ્રાપ્તિને પણ 2 ના છેદમાં 21 લાભ જ મળશે જોજો તમે તો ચાલો જોઈ લઈએ હવે આપણે લખીશું પ્રાપ્તિ બરાબર પ્રાપ્તિ વિદ્યાર્થી મિત્રો અક્ષર થોડાક સારા નથી પણ સમજૂતી વ્યવસ્થિત આપું છું એની તો હું ખાતરી આપું છું એટલે થોડાક અક્ષર ખરાબ છે એ માટે તમારી માફી માંગુ છું તો ચાલો પ્રાપ્તિ તો પ્રાપ્તિનું નવું પ્રમાણ કયું છે જુઓ 3 ના છેદમાં 7 માઈનસ એનું જૂનું પ્રમાણ કયું છે જુઓ 1 ના છેદમાં 3 ચાલો તો હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું આ 3 નો 3 ને 7 સાથે ગુણાકાર 3 તાળી 9 અને 7 તાળી 21 માઈનસ આ 7 નો 1 અને 3 સાથે ગુણાકાર એટલે 7 એકુ 7 અને 7 તાળી 21 9 માંથી 7 બાદ કરો એટલે 2 અને છેદમાં આવશે 21 લાભના સૂત્રથી દાખલો જવાબ પ્લસ આવ્યો એટલે પ્રાપ્તિને પણ લાભ થયો છે એમ કહેવાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બે ભાગીદારોને જ્યારે લાભ થાય ત્યારે આપણે છેલ્લે લાભનું પ્રમાણ પણ શોધવાનું હોય છે તો આપણે લાભ કોને થયો છે એ બે ભાગીદારનું પ્રમાણ શોધીશું તો કોને થયું છે એક સિદ્ધિને અને બીજું પ્રાપ્તિને લાભ થયો છે તો આપણે લાભનું પ્રમાણ શોધીશું તો જો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું લાભનું પ્રમાણની ગણતરી ચાલો તો લાભ કોને થયો છે જુઓ સિદ્ધિ તો આપણે લખીશું સિદ્ધિ અને બીજો કોને લાભ થયો છે પ્રાપ્તિ તો જુઓ સિદ્ધિને કેટલો લાભ થયો છે 2 ના છેદમાં 21 જેમ પ્રાપ્તિને કેટલો લાભ થયો છે એને પણ 2 ના છેદમાં 21 થયો છે છેદ સરખો છે એટલે એ બંનેને કેટલો લાભ થયો છે 2 જેમ 2 અને હજુ ભાગ ઉડે છે 2 એકુ 2 2 એકુ 2 એટલે બંનેને 1 જેમ 1 ના પ્રમાણમાં લાભ થયો છે એમ કહી શકાય એટલે વિદ્યાર્થી મિત્રો તમને લાભનું પ્રમાણ શોધવા કીધું હોય અને બે ભાગીદારને જો લાભ થયો હોય ને તો તમારે આ છેલ્લે લાભના પ્રમાણની ગણતરી કરવાની હોય છે જો તમે એ ન કરશો તો તમારો અડધો અથવા 1 ગુણ તપાસનાર કાપી લેશે એટલે લાભનું પ્રમાણ કઈ રીતે શોધાય એની પણ તમને સમજૂતી મળી ગઈ હશે ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો એક ઉદાહરણ આપણે લઈએ અને આ છે દાખલો નંબર હવે આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો જ્યારે 1 કરતા વધુ ભાગીદારોને ત્યાગ કરતા હોય અને એક જ ભાગીદારને લાભ મળતો હોય એટલે 2 ભાગીદાર ત્યાગ કરશે અને એક જ ભાગીદારને લાભ મળશે એટલે આ જે 2 ભાગીદાર ત્યાગ કરશે ને એ 2 ત્યાગનો સરવાળો બરાબર બીજા ભાગીદારનો લાભ થશે તો ચાલો આપણે જોઈએ તો એ સ્વાધ્યાયનો દાખલો નંબર 8 છે તો જો રાજુ હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે
તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 નું છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલી 9:2:1 નું નક્કી કર્યું છે. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. તો ચાલો પહેલા આપણે કોષ્ટક બનાવી દઈએ. રાજુ, હસુ, સંજુ ને કુલ. તો ચાલો જૂનું પ્રમાણ કયું છે? અરે જો 5:4:3 એટલે 5:4:3 અને નવું પ્રમાણ કયું છે? 2:2:1. હવે આપણે સૂત્ર કયું છે? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલો તો આપણે જૂના પ્રમાણનો સરવાળો કરીએ. 5:4:9, 9:3:12 એટલે કુલ 12 થશે. એટલે એનો મતલબ 5:12, 4:12 અને 3:12. એવી જ રીતે નવા પ્રમાણનો સરવાળો કરીએ એટલે 2+2=4, 4+1 એટલે 5. એટલે એનો મતલબ 2/5, 2/5 અને 1/5. ચાલો હવે પહેલા આપણે રાજુનો લાભ કે ત્યાગ શોધીએ. તો આપણે લખીશું રાજુ, બરાબર. રાજુ, તો રાજુનો નવો ભાગ કયું છે? જો નવો પ્રમાણ કયું છે? 2/5 માઇનસ એનો જૂનો ભાગ કયો છે? જો 5/12. ચાલો લસાઅ લેવા માટે ક્રોસ ગુણાકાર કરવાનો તો તમને યાદ રહી જ ગયું હશે. તો ચાલો આપણે ક્રોસ ગુણાકાર કરીએ. આ 12 અને 5 સાથે ગુણાકાર એટલે 12 = 24 અને 12 × 5 એટલે 12×5=60 માઇનસ હવે આ 5 અને 12 સાથે ગુણાકાર એટલે 5×5 એટલે 25 અને 5×12 એટલે 12×5=60. હવે છેદ સરખા અંશની બાદબાકી કરીએ તો 24 માંથી 25 બાદ કરો એટલે -1 આવશે અને છેદમાં 60 એટલે -1/60. હવે લાભની ગણતરીથી જવાબ માઇનસ આવે તો ભાગીદારે શું કર્યો કહેવાય? ત્યાગ કર્યો છે એમ કહેવાય. એટલે રાજુએ 1/60 જેટલો ત્યાગ કર્યો છે. ચાલો હવે આપણે જોઈએ કે હસુએ શું કર્યું છે. તો આપણે લખીશું હસુ. તો હસુનું નવું પ્રમાણ કેટલું છે? જુઓ 2/5 માઇનસ હસુનું જૂનું પ્રમાણ કયું છે? જુઓ 4/12. ફરીથી આપણે ક્રોસ ગુણાકાર કરીશું એટલે 12 નો 2 અને 5 સાથે ગુણાકાર એટલે 12 = 24, 12×5=60 માઇનસ આ 5 નો 4 અને 12 સાથે ગુણાકાર 5×20 અને 5×12 એટલે 60. હવે 24 માંથી 20 બાદ કરો એટલે કેટલા આવશે? 4+ આવશે એટલે 4/60. હવે જુઓ લાભના સૂત્રથી દાખલો ગણીએ અને જવાબ પ્લસ આવ્યો એટલે હસુને લાભ મળ્યો છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લે જવાબ આવે ત્યારે એને કૌંસમાં ત્યાગ અથવા લાભ એ લખવાનું તમે ભૂલતા નહીં. જો તમે એ લખવાનું ભૂલી જશો એટલે તમારો 1 માર્ક્સ તપાસનાર કાપી લેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સંજુનો લાભ હશે કે ત્યાગ હશે એ આપણને આ 2 ગણતરી કરી એના પરથી સમજૂતી મળી જશે. તો જો હસુને 4/60 લાભ મળ્યો છે, જ્યારે રાજુએ 1/60 ત્યાગ કર્યો છે એટલે એનો મતલબ કે સંજુએ 3/60 ત્યાગ કરશે. ચાલો તો જોઈ લઈએ સંજુ કેટલો ત્યાગ કરે છે. તો જોઈ લેવો, આપણે ખાતરી કરી લઈએ, ગણતરી કરીને કરી લઈએ. તો સંજુ, ચાલો એનું નવું પ્રમાણ કયું છે? જો 1/5 માઇનસ જૂનું પ્રમાણ કયું છે એનું? જો 3/12. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ. આ 12 નો 1 અને 5 સાથે ગુણાકાર કરીએ. 12×12, 12×5=60 માઇનસ હવે આ 5 નો 3 અને 12 સાથે ગુણાકાર 5×15 અને 12×5=60. હવે 12 માંથી 15 બાદ કરો કેટલા આવશે? -3 અને છેદમાં 60. લાભના સૂત્રથી દાખલો ગણીએ અને જવાબ માઇનસ આવ્યો એટલે સંજુએ ત્યાગ કર્યો છે એમ કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને લાભનું પ્રમાણ શોધવા કીધું છે અને ફક્ત 1 જ ભાગીદારને લાભ મળે છે
એટલે અહીં લાભનું પ્રમાણ શોધી શકાશે નહીં. હા, અહીં ત્યાગનું પ્રમાણ શોધી શકાય, પણ આપણને શોધવા કહ્યું નથી. કે બે ભાગીદારે ત્યાગ કર્યો છે એટલે ત્યાગનું પ્રમાણ શોધી શકાય, પણ આપણને ત્યાગનું પ્રમાણ શોધવા કહ્યું નથી. લાભનું પ્રમાણ શોધવા કીધું છે, અને અહીં ફક્ત એક જ ભાગીદારને લાભ મળે છે એટલે લાભનું પ્રમાણ શોધી શકાશે નહીં. જોયું મેં તમને કહ્યું હતું ને કે સંજુનો ત્યાગ કેટલો આવશે? -3/60. કારણ કે સંજુનો ત્યાગ કેટલો છે? જો 1/60 ત્યાગ છે, અને રાજુનો 1/60 ત્યાગ છે, અને સંજુનો 3/60 ત્યાગ છે, અને એ બેનો ત્યાગ એ હસુનો લાભ બનશે. તો જો 3 + 1 એટલે 4, અને 4/60 એ હસુનો લાભ થશે. આ રાજુ અને સંજુ જેટલો ત્યાગ કર્યો છે એટલો લાભ હસુને મળ્યો છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ લાભની ગણતરી કઈ રીતે કરી શકાય એની સમજૂતી મળી ગઈ હશે. અને તમે જાતે મહેનત કરો એ માટે તમારે હોમવર્ક પણ આપવાનું છે. તો એ હોમવર્ક છે દાખલો નંબર 1, બરાબર, અને એના જવાબ પણ મેં આપ્યા છે. તો દીપકનો લાભ આવશે 7/30, પ્રતીકનો ત્યાગ આવશે 9/30, અને નિલેશનો લાભ આવશે 2/30. હવે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં બીજો દાખલો છે તેમાં એક જ મિનિટ હા વિદ્યાર્થી મિત્રો, એમાં સાગરનો ત્યાગ આવશે 1/24, સરિતાનો ત્યાગ આવશે 1/24, અને પલકનો લાભ આવશે 2/24. અને વિદ્યાર્થી મિત્રો, આ જ ચેપ્ટરમાં હું વિડીયો નંબર 4 લઈને આવવાનો છું, અને તમને જણાવું છું કે આ જે વિડીયો છે એ તમને પ્રકરણ 5 પ્રવેશ અને પ્રકરણ 6 એ પ્રકરણમાં ખૂબ જ ઉપયોગી થવાનો છે. એટલે વિડીયો નંબર 4, 5, અને 6 એ પણ તમે જોવાનું ભૂલતા નહીં, અને એ જો તમે સમજી જશો ને તો તમને પ્રકરણ 5 અને પ્રકરણ 6 ના જે 8 ગુણના દાખલા આવશે ને એમાં પણ તમને જરા પણ વાંધો આવશે નહીં. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ નવા જે વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિંદ, જય ભારત.